નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ધરતી પુત્રમાં. ગુજરાત વાસીઓ માટે અને ખેડૂતો માટે વરસાદને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, તાત્કાલિક હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને કરવામાં આવી છે સૌથી મોટી અને મહત્વની આગાહી. ખાસ કરીને મિત્રો, ગુજરાતની અંદર આ તારીખોની અંદર વરસાદ છે તે તૂટી પડે છે, કેમ કે બંગાળની ખાડીનું લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય થઈ ગઈ છે. તેને પગલે મિત્રો, ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અમુક વિસ્તારોની અંદર જળ બંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને મિત્રો, રાજ્યની અંદર મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રની અંદર આ જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયાની અંદર જોઈશું, તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો. અને ચોમાસાની પળે પળની માહિતી માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આમ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજી આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર વરસાદી માહોલ છે તે યથાવત રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો, છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત કેટલાક વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે મિત્રો, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી અને મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર વરસાદનું જોર છે તે યથાવત રહેશે. ખાસ કરીને મિત્રો, 18 ઓગસ્ટથી વાતાવરણની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે, કેમ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર છે તે સિસ્ટમ સક્રિય થઈ છે. તેને પગલે મિત્રો, ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, આ સિસ્ટમને પગલે ગુજરાતની અંદર તેની અસર છે તે ચાલુ થઈ ગઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતની અંદર વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે મિત્રો, ગાંધીનગર, અમદાવાદ સહિત ઘણા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો છે. આમ 18 તારીખ પછી મિત્રો, ગાંધીનગર, મોડાસા, અમદાવાદથી લઈને છેક દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ મિત્રો, 18 તારીખથી લઈને 23 તારીખ સુધી એકધારો વરસાદ ચાલુ રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો, 20 અને 21 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને મિત્રો, 21 ઓગસ્ટ અને 20 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ મિત્રો, 21 અને 22 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે, જેની અંદર મિત્રો, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, મોરબીની અંદર ભારેથી અતિભારે વરસાદની છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથની અંદર પણ સારા એવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મિત્રો, કચ્છ જિલ્લામાં પણ ડ્રાય વેધર જ જોવા મળશે. જોકે કચ્છના પૂર્વ ક્ષેત્રની અંદર 20 થી 21 તારીખ આજુબાજુ વરસાદ છે તે પડી શકે છે. આમ છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે મિત્રો, આવનારા દિવસોની અંદર આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ છે તે ગુજરાતની અંદર જોવા મળી શકે છે. કેમ કે મિત્રો, રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને મઘા નક્ષત્રનું વાહન છે તે ગધેડું છે. અને મઘા નક્ષત્રની અંદર ખંડ વૃદ્ધિ થતી હોય છે. ત્યારે મિત્રો, કેટલાક વિસ્તારોની અંદર પવન સાથે ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે. આ મિત્રો, રાજ્યની અંદર 29 ઓગસ્ટ સુધી સિસ્ટમનો વરસાદ છે તે જોવા મળી શકે છે. ત્યારે મિત્રો, જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે 18 ઓગસ્ટથી કરીને 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી શકે છે. આમ તેણે વધુમાં જણાવ્યું છે કે 21 થી 23 ઓગસ્ટ દરમિયાન મિત્રો, ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો, 25 થી 28 ઓગસ્ટ પણ ગુજરાતની અંદર વરસાદનું જોર છે તે વધી શકે છે. ખાસ કરીને મિત્રો, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગો તેમજ પૂર્વ મધ્ય ગુજરાત અને પંચમહાલના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે 29 ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે. તો મિત્રો, હવામાન અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ મઘા નક્ષત્રની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને વરસાદની જે ઘટ છે
તે ઓગસ્ટ મહિનાના અંત સુધી પૂર્ણ થઈ જશે તેવું પણ જણાવવામાં આવ્યું છે।